કોંગ્રેસ હવે સત્ય પ્રેમ અને કરુણાની જ્યોત લઈ ગુજરાતમાં ફરશે. મહુવાના તલ ગાજરડા ખાતે જ્યોત પ્રગટાવવામાં આવી. દેશને એક અને અખંડિત રાખવા માટે આ જ્યોત ગુજરાતના ગામડે ગામડે ફરશે. રાહુલ ગાંધી મોહબ્બતની દુકાનની વાત કરે છે. અંદર અંદર લડવાથી દેશ નબળો પડે છે. કથાકાર પૂજ્ય મોરારી બાપુના હસ્તે જ્યોત પ્રગટાવવામાં આવી. હું ત્રિભુવન દાદાની પાઘડી પોથી અને પાદુકા સાથે જોડાયેલો છું. રામકથાનો નિચોડ એટલે સત્ય પ્રેમ અને કરુણા. મારો કોઈ પક્ષ સાથે જોડાણ નથી. દુનિયામાં એકલો ફરું છું. આ મિત્રોનો એક ખૂબ સરસ અને ઉમદા વિચાર હતો કે રાહુલ ગાંધીજી મોહબ્બત કી દુકાનની વાત કરે છે તો આજે દેશનું હિત એ લોકો વચ્ચે ભેદભાવ ઉભો થાય. ભારતીય જનરો અંદર લડશે તો દેશ નબળો પડશે. दल के हित के ऊपर देश का हित, राष्ट्र नु हित त्यारे ज थाय के ज्यारे भारतीय एक भारतीय तरीके एक रहे. जाति ना नामे, भाषा ना नामे, प्रांत ना नामे, धर्म ना नामे विभाजित करीने भगला पाड़ो ने राज करो ये तो अंग्रेजों की नीति है. देश ने नबड़ो पाड्यो छे त्यारे देश ने एक ने अखंडित राखवा माटे सत्य प्रेम अने करुणा आनी ज्योत लईने જે પૂજ્ય મોરારી બાપુના પણ હંમેશા શબ્દો રહ્યા છે સત્ય પ્રેમ અને કરુણા, આ શબ્દોની મશાલ લઈને ગુજરાતના ગામડે ગામડે ઘર ઘર સુધી એકતાનો અને પ્રેમનો સંદેશ આપવો છે. હું કેવલ મારા ત્રિભુવન દાદાની પાઘડી, એને આપેલી પોથી, એને આપેલી પાદુકા, આ ત્રણ સાથે જોડાયેલો છું અને હનુમાનજીની છાયામાં રામકથા લઈને મારી દૃષ્ટિ આટલા વર્ષોમાં રામકથાનું જે નિચોડ છે સત્ય પ્રેમ ઓર કરુણા, આ વાત વિનોબાજીએ પણ કરી છે, પણ મને જે આ નિચોડ લાગ્યો એ લઈને હું આખી દુનિયામાં એકલો ફરું છું.